રાજ્યમાં ભારે મેઘ ખાંગા થયા છે, જેને પગલે જળાશયો છલકાયા છે. તો આ તરફ અમરેલીમાં પણ 100% વરસાદ પડતા ખેડૂતો વધુ પડતા વરસાદને લઈ ચિંતિત બન્યા છે અને કુદરત સામે ખેડૂતો લાચાર બન્યા છે. અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો. રોહિણી માંડવી છે, જો ઉપાડી તોય દક્ષ છે, કારણ કે ઊભી ઉગી જાય છે અને નુકસાનીનો કોઈ પાર નથી. અટાણે આ 25 વીઘાનો નંબર ઊભો છે, 25 વીઘામાં અટાણે અડધા તો તણાઈને વિયાઈ ગયા. બોલો, પાંડવી માથે ખરીતી ફૂગને હિસાબે એ તણાઈને વહી ગઈ. અટાણે કોકો ગોડવડિયા, જો હવે વરસાદ બંધ રહી જાય તો હવે કદાચ આ 50 વીઘાની એટલે 25 વીઘાની અંદર અમને 50 કોથળા કદાચ માંડવી દીએ દીએ કો બાકી ન કે હજી હડી ભૂકો કાંઈ રી એમ નથી. હાવ શોખું છે અને વરસાદ ખમિયા કરે તો મળે એમ છે, બાકી તો અમને હાથમાં કાંઈ આવે એમ નથી, કોઈ વસ્તુ હાથમાં આવે એમ નથી. પાલો પાલો અને પાલો અટાણે જો કાંઈ વસ્તુ છે નહીં. અટાણે હાવ કાળો મેહ જેવો થઈ ગયો છે અને ગોડને પાણીમાં અટાણે ઊભા ઊભા અમે બરેકરા કરીશ. ભાઈ બીજું શું કરવું? અતિવૃષ્ટિ 100% અતિવૃષ્ટિ થઈ છે. કપાસની માલિકો એક પણ સાપું બચ્યું નથી અને જે બચ્યું છે એને લશ્કરી ઈયળ ખાઈ ગઈ છે, એટલે ઝીંડવું થવા પણ નથી. તો અમારા ખેડૂતોનો જીવન નિર્વાહ કેવી રીતે ચાલે? ખેડૂતોની અત્યારે એવી કફોડી પરિસ્થિતિ છે કે ખેડૂતો ન ઘરનો ન ઘાટનો એવી સ્થિતિ થઈ ગઈ છે. હવે ઘરનોય નથી ને ઘાટનોય નથી, એટલે કે સરકાર શ્રી કાંઈ મદદ કરે, ભગવાન તો રૂઠો છે પણ સરકાર કાંઈક મદદ કરે તો અમારી કાંઈક આજીવિકાનું જીવન નિર્વાહ વિશે કે બાળકોની ફી વિશે કે અમારે નાના મોટા જે ઘર ખર્ચા લાગતા હોય, કારણ કે અત્યારે બધાને ખબર છે તાવડી તેરવાના માગે ચટણી થઈ રહી છે, મરસા થઈ રહ્યા છે, હળદર થઈ રહ્યું છે, મીઠું થઈ રહ્યું, લેવું છે એમાંથી. અમારે ખેડૂતોને તો ખેતીમાંથી ઉપજ આવતી હોય તો ખેતીમાં કાંઈ થવાનું નથી આ વર્ષે, તો અમારે આખું વર્ષ કેવી રીતે કાઢવું?